हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું તમારા છે વાસુદેવ YouTube ચેનલ માં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વિષય હિન્દી જેમાં આપણે કાવ્ય 10 શીખવા કે જો કોસે લે આપણો પાઠ છે. એ કાવ્ય ખૂબ જ સરસ મજાનું છે, એ આપણે સમજી ગયા છીએ બરાબર. કે હવાથી, પવનથી, સૂર્યના કિરણોથી, પાણીથી, પછી તરુ એટલે કે ઝાડની ડાળીઓથી આપણને શું શીખવા મળે છે અને આ બધી વસ્તુ આપણને શું શીખવે છે એ આપણે જોઈ ગયા છે બરાબર. હવે આપણે કાવ્યમાં જોયું કે શીખો કાવ્ય હતું, એમાં જોયું હતું ફૂલથી, ભમરાથી બરાબર, દીપકથી, એ બધાથી આપણને શું જોવા મળે, શીખવા મળે છે એ આપણે જોઈ ગયા છે. આજે આપણે એ પાઠના પ્રશ્ન જવાબ અને મુહાવરો એટલે કે રૂઢિ પ્રયોગ એ આપણે જોવાના છે બરાબર. હવે આમાં જે પાઠના અભ્યાસક્રમ છે એમાં 73 ના પેજ ઉપર જે પ્રશ્ન જવાબ આપ્યા છે એ આપણે કરવાના છે. પેજ નંબર કેટલા છે? 73. પેજ નંબર 73 ઉપર આપેલા છે એ પ્રશ્ન જવાબ આપણે જોઈશું. ના પહેલો પ્રશ્ન છે કે દુઃખ મે હમે, દુઃખ મે હમે ક્યા કરના ચાહીએ? તો દુઃખ મે હમે ધીરજ ધરની ચાહીએ. પછી બીજું છે કે સૂરજ કી કિરણો સે હમે ક્યા સીખ મિલતી હૈ? તો સૂરજ કી કિરણો સે જગના ઓર જગાના જગાને કી સીખ મિલતી હૈ. પછી ત્રીજું છે કે કોમન ભાવ બહાને કી સીખ હમે કોણ દેતા હૈ? તો કે હવા કે ઝોકો સે કોમન ભાવ બહાને કી સીખ મિલતી હૈ બરાબર. પછી ચોથું છે કે અંધેરા કોણ દૂર કરતા હૈ? તો કે અંધેરા દીપક દૂર કરતા હૈ બરાબર. પછી ત્યાં પછી છે કે મુહાવરે એટલે કે રૂઢિ પ્રયોગ, તો કે શીશ ઝુકાના, તો કે વિનમ્ર હોના. તો વાક્યાંશ બનશે કે હમે બડો કે સામે શીશ ઝુકાના ચાહીએ. ત્યાર પછી બીજું છે કે કોમલ ભાવ મહાના, તો કે સુંદર વિચાર પ્રગટ કરના. રવિ ને સફાઈ કરને કા સુંદર વિચાર પ્રગટ કિયા. ત્રીજું છે ઊંચે ચઢના, ઉન્નતિ કરના, હમે હરદમ ઊંચે ચઢના ચાહીએ બરાબર. હવે આ છે એ આપણે પ્રશ્નના જવાબ અને મુહાવરા લખી લીધા છે. હવે તમે તમારી બુકમાં પેજ નંબર 72 કાઢો અને એમાં પ્રશ્ન નંબર 4 જુઓ. એમાં લખવાનું છે તમારે, તમારી પાઠ્ય પુસ્તકમાં છે, તમારા સામે જે જગ્યા આપેલી છે ત્યાં જ લખવાનું છે. એમાં એમાં પ્રશ્ન નંબર 4 છે કે કિસી સે ક્યા સીખ મિલતી હૈ સોચ કર બતાઈએ. તો એમાં પહેલું છે દીપક સે, તો દીપક સે તો કે અંધેરા હરના. તમારે સામે શું લખવાનું છે કે અંધેરા હરના. બીજું છે ભવરો છે તો કે નિત ગાના, ભવરો સે નિત ગાના શીખો, ફૂલો સે નિત હસના શીખો. એટલે ભવરો આપણને ભમરો છે એ આપણને શું શીખાવે છે તો કે નિત ગાના, ફૂલો સે તો કે નિત હસના, પછી હવા સે તો કે કોમળ ભાવ બહાના, પછી પાંચમું છે દૂધ ઓર પાણી સે તો કે મિલના ઓર મિલાના, પછી છઠ્ઠું છે કે સૂરજ કી કિરણો સે તો કે જગના ઓર જગાના, પછી છે સાતમું લતા ઓર પેડો સે તો કે સબકો ગલે લગાના, આઠમું છે ધ્રુવે છે તો કે ઊંચાઈ પર ચડના, અને નવમું મછલી સે તો કે તડપ સ્વદેશ કે લીએ તડપ તડપ કર મરના, પછી દસમું છે જળધારા સે તો કે જીવન પથ મે હંમેશા આગે બઢના, પછી પૃથ્વી છે તો કે પ્રાણી કી સચ્ચી સેવા કરના, અને પતઝડ કે પેડો છે તો કે દુઃખ મે ધીરજ ધરના. હવે બારે બાર છે એ તમારા સામે જગ્યા આપેલી છે ને ત્યાં લખવાના બરાબર. અને એના પછી પ્રશ્ન નંબર 5 છે આપણે પછી જોશું બરાબર. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.